અમારે ત્યાં સુકૃત સેન્ટરમાં રોજ 50 સાધુ સાધ્વીજી મોરવા ઘરોમાં જવાનું બંધ થઈ ગયું ત્યારે સંસ્થા ભોજન શાળાઓ બંધ આંબેલ શાળાઓ બંધ ત્યારે આ સુકૃત ખુલ્લું રાખ્યું અને રસોઈયા લોકડાઉનમાં પણ ગામડે ના ગયા એ લોકોએ સાધુ સાધ્વીના આમ પાતળા કરતા આમ એક દિવસ હું ગયો મને સાધ્વીજી ભગવાન મળ્યા મને કે મારા સાહેબ તમારી સંસ્થાની કમિટીના મેમ્બર કોણ છે એની અમને ખબર નથી તમારા રસોઈયાને અમે ઓળખીએ કારણ કે અમે જેવા રસોડામાં એન્ટ્રી મારીએ રસોઈયા આમ બોલાવે છે આમ અમે ના પાડે નહીં નહીં ઇતના તો લેના પડેગા ચલેગા ચલેગા શામ તો કયા વાપરતે હો તું વ્યાસ ક્યાં કરતો હો રસોઈયા એને ખબર પડે કે મારે સાહેબ સાંજે નથી વાપરવાના મારા સાહેબ અત્યારે મોડી રહ્યો આ ટાઈમમાં તમારે કોઈના ઘરે નથી જવાનું પગારમાં 1 રૂપિયો વધારાની માગણી કર્યા વગર એ લોકોએ લગાતાર 6 મહિનાથી આજે આમ સાધુ સાધ્વીની માટે રસોઈ બનાવે છે ગોચરી બનાવે છે અને સુપાત્રતાનો લાભ આપે છે એવા રસોઈયાને એવા પગારદારને અમે એક્સ્ટ્રાના ખિસ્સામાં લંખાવી દીધું છે એનો પગાર ચાલુ ખુશી છે 25 રૂપિયા 100માંથી તમારા સ્ટાફ માટે કાઢો 25 રૂપિયા તમારી આજુબાજુમાં રહેતા સાધર્મિકની માટે તમે કોઈ ફાર્મ હાઉસમાં તો નથી રહેતા ફાર્મ હાઉસ એટલે સમજ્યા ને જ્યાં આજુબાજુ કોઈ ના હોય તમે એકલા જ રહેતા હો એને ફાર્મ હાઉસ હું એને જંગલ કહું જંગલમાં માણસ રહીએ આજકાલ ફાર્મ હાઉસ બનાવવાના અને એમાં રહેવાના ઓળખા જાતા છે હું વિસ્મામાં હતો નજીકમાં કોઈ ઘર નહીં આખું ફેમિલી પૂજા કરવા આવ્યું મેં તમે હું કે અહીંયા વિસ્મામાં રહ્યો ના સર સુરતમાં તો મેં કીધું અહીંયા અમારું ફાર્મ હાઉસ છે ને અત્યારે કોરોનાના લીધે અમે ફાર્મ હાઉસ મારી દીધું છે જંગલ કામ લાગી ગયું પણ તમે જ્યાં રહેતા હતા એની આજુબાજુના સાધર્મિકની શું દશા થશે એની ચિંતા કરી તમારી સેફ્ટીનો વિચાર કરી લેવાનો તમારી આજુબાજુના સાધર્મિકનો વિચાર નહીં કરવાનો તમે જે બિલ્ડિંગમાં રહેતા હોય એમાં એકાદ સાધર્મિક તો તમને પણ ખબર હોય કે એને કેટલી મુશ્કેલી હશે તમારી બાજુબાજુના એપાર્ટમેન્ટમાં કોઈ રહેતું હશે તમારા સમાજનો કોઈ માણસ હશે તમને એમ ના થાય કે મારા સાધર્મિકને હું મારા તરફથી મારી ઇન્કમ મારે જે વાપરવા છે 5 લાખ એમાંથી 25% જેમ સ્ટાફમાં આપવાના 25% મારા સાધર્મિકમાં મને પુનામાં રહેનારો ડીસામાં રહેનારો કયો સમાજ કહેવાય તમારો બનાસકાંઠા ડીસા શ્રીમાળી ડીસા ઓસવાળ શું કમાલનું કામ કર્યું છે પુના ડીસા નવસારી સુરત બધાએ ભેગા મળી એક રકમ નક્કી કરી અને આપણા સમાજની અંદર કોઈ પણ સાધર્મિકને તકલીફ ના પડવી જોઈએ એની સરસ વ્યવસ્થા કરી આપી દરેકમાં શ્રીમંત પણ છે ને દરેકમાં સાધર્મિક પણ છે શ્રીમંત તો પોતાની એક ટેકરી ટેકરા પર રહેનારા એક નાનકડી ટેકરી કાઢી અને એક ખાડામાં જો નાખી દે ને એમ બધા શ્રીમંત જો કરે ખાડો ખાડો ન રહે ખાડો શું થઈ જાય ટેકરો કે ટેકરી ન મરે તો કાંઈ નહીં પણ સમથળો થઈ જાય કે ના થઈ જાય તમને તમારા ઘરની અંદર દૂધપાકની બાસુંદી પીવાના વિચાર આવે છે એને દૂધ નથી મળતું તમે દૂધ ના આપી શકો તો કાંઈ નહીં દૂધપાક પીવાનું તો બંધ કરી નાખો તમારા ઘરમાં મીઠાઈ બને એ વખતે તમને વિચાર આવે છે ખરો કે હજારો સાધર્મિકોના અત્યારે ખાવાના ફાફા છે અધૂરામાં આ વાવાઝોડા આવ્યા કેટલાના ઘર ઉડી ગયા કેટલાના ધંધા ખતમ થઈ ગયા છે 25% સાધર્મિક 50 થયા ત્રીજા 25 જીવ દયામાં તમને ખબર નથી જીવ દયામાં નાખવા માટેનું કારણ એટલા માટે આપું છું ગયા વખતના પ્રદૂષણ બિલકુલ શાંત થઈ ગયા ક્યાં કર્યા હતા ભાઈ ગયા વખતના પ્રદૂષણ ક્યાં કર્યા પાછા શું કે કોઈ વર્ષે ન થયા હોય એવા સરસ પ્રદૂષણ શું ધૂળ થયા તમારે મન સારા પ્રદૂષણ એટલે શું એક પણ રૂપિયો કે લખાવો ન પડવો સારા પ્રદૂષણ નહીં નહીં એકદમ મોડા પર તમને કહું છું તમારામાં થોડી ઘણી પણ માણસાઈ કે સજ્જનતા હોય ને તો તમે એમ કહી દો કે ભાઈ ટ્રસ્ટીને ફોન કરીને કહી દો કે દર વર્ષે જેટલા લખાવાય છે ને એટલા આપણે લખી નાખજો આંબેલ ખાતામાં લખી નાખજો પાઠશાળામાં લખી નાખજો સાધારણમાં લખી નાખજો દેવદ્રીમાં લખી નાખજો કાંઈ આપણે ચડાવવા નથી બોલવા દર વખતનું માલ કરે કાઢીને જોઈ લો આપણે 2-5 લાખ વાપરતા હોય છે 5 લાખ લખી નાખજો કીધું બચી એક રૂપિયો કે એને લખાવા કદાચ તમને માનતા હશો પણ અમારા કનુભાઈ કઈ છોડે એવા નથી
ઘરે આવીને પણ તમારા ખિસ્સા ખાલી કરાવી જાય, પણ હું તમને કહું એમાં એક ક્ષેત્ર ઉપેક્ષિત રહી ગયું, એનું નામ જીવદયા.